ફ્રેન્ડ્સ, આપણે આજે શીખીશું સાદા ગરબા, બે તાળી રાસ. બે તાળી રાસ મતલબ જે ગુજરાતની સાચી ધરોહર છે સાદા રાસ, એ આપણે શીખવાના છે. આઈ એમ શ્યોર 110% તમે આ વિડીયો 10 મિનિટ જોશો, તમને આ સાદા રાસ આવડી જશે, ગેરંટી. ઓકે, અને જે સાદા રાસ છે ક્યારે શીખી નથી શકાતા, જે લોકો સાદા રાસ રમતા હોય એની સાથે જોઈન્ટ થવું પડતું હોય છે. કેમ કે તમને શરમ આવે છે તો તમે ગ્રાઉન્ડમાં જઈ નથી શકવાના, જો તમે ગ્રાઉન્ડમાં જઈ નથી શકવાના તો તમને આવડવાના. અને આ ગરબા કોઈને શીખડાવી શકાતા નથી, બટ મેં એક એવી સ્ટ્રીક અપનાવી છે, બનાવી છે કે જેનાથી તમે ગરબા શીખી શકશો, અને જેને ગરબા નથી આવડતા એને તમે શીખડાવી શકો. લાઈક કોઈના મેરેજ છે, કોઈના મેરેજ હોય, 15 દિવસની વાર હોય, ગરબા આવડતા ન હોય, યસ ને, ગરબા આવડતા ન હોય, લગભગ જો આપ ગુજરાતી છો તો બધા જોયા છે કે સાદા રાસ એટલે શું. મેં તો જોયા હશે, બરાબર છે, પણ નથી જોયા તો હમણાં તમને દેખાડી દઈશું. પ્લીઝ સર, આપણે ફંક્શન કરી દઈશું. ઓકે, સ્ટાર્ટ નહીં કરી દે, ખાલી પ્લેન તમારે કરાવી રાખશું. બધા પહેલાં હાથ પકડી દો, થોડું સ્પેસ આપો, યાદ રાખો. ઓલી ફોર ટુ બસ, ફોર ટુ બસ, એટલી ઇઝી રીતથી શીખડાવીશ કે તમે જોશો તમને આવડી જશે, બરાબર છે.
તો ભૂલો નહીં, નીચે લિંક પણ આપી લઈએ છીએ, યુટ્યુબ લિંક પણ આપી લઈએ છીએ, એ લિંક તમે ઓપન કરશો તો તમને 60-70 ઓલરેડી અત્યારે જ બતાવશે, દેખાશે બરાબર. એ વિડીયો જો ઘરે બેઠા ગરબા શીખો, બટ ઇટ્સ ફાસ્ટ ફર્સ્ટ વિડીયો. નેક્સ્ટ તમારે ગુજરાતના બધા જ ગરબા શીખવાના છે મારી સાથે, તો આવ્યો ચલો શું એ મેજિક શું છે અને તમને સીધા જે ગરબા આવડી જાય. આપણી પાસે પેપલ છે, પેલી વાર મેં એવું કીધું હતું કે ડાબો પગ પાછળ મૂકવાનો છે, જમણો પગ પાછળ મૂકવાનો છે, ડાબો પગ આગળ મૂકવાનો છે, જમણો પગ આગળ મૂકવાનો છે. હવે હું એવું કહું છું કે ડાબો પગને હલાવો પ્લીઝ, શું મારા પગ પર થશે, ડાબા પગને હલાવો હોય તો ડાબા પગને ઉપાડીને અહીંયા કિક લગાવો, કિક છોડી દો, પાછું ફરી લગાડો, કિક કિક લગાડીને પાછો મૂકો, પાછળ. હવે ડાબા પગને આપણે પહેલા સ્ટેપમાં પાછો મૂકવાનો હતો, તો એ ડાબા પગને હલાવવો હોય, હું શું કહું છું, ડાબા પગને હલાવવો હોય તો કિક મારીને હલાવવાનો, શું પાછા હલાવવાનો નહીં. કઈ રીતે? 5-6-7 સ્ટાર્ટ, કિક અને પાછો, ફરી વાર 5-6-7 સ્ટાર્ટ, કિક અને પાછો, યસ. તો ડાબા પગને જ્યારે આપણે હલાવવો છે તો કિક મારી, હવે વાત કરી જમણા પગ, તો જમણા પગને હલાવવો હોય તો કાળે પડે, એમાં કિક મારવાની નહીં. હું શું કહું છું, જમણા પગને હલાવવો હોય તો તાળી વગાડવાની, કિક મારવાની નહીં. થશે કેવું, સ્ટાર્ટ બધા રેડી થઈ જાઓ, ડાબા પગને પાછળ મૂકો છો તો શું કરવું પડશે, પહેલા મારો કિક સ્ટાર્ટ, આ કિક અને આ અને શું કરવાનું, અને 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 આ જમણો પગ પાછળ મૂકીએ એટલે આ પરિવાર અવાજ બોલ, આપણે ઉભા છે આ રીતે, આ કિક અને આ પેલા બે સ્ટેપ 1 and 2, તો ડાબા પગ થી કિક અને જમણા પગ થી તાળી. તો આગળ બે સ્ટેપ તાળી વગાડવાની. તો 5-6-7 સ્ટાર્ટ, કિક અને તાળી, કિક અને તાળી, six,
એન્ડ કાઉન્ટ કરશો કિક અને તાળી 5 6 7 સ્ટાર્ટ કિક અને તાળી 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 સ્ટોપ સો માય ફ્રેન્ડ્સ જેમ તમે જોયો આ જ ઇઝીલી બધા જ ગરબા શીખડાવવામાં આવશે આપ ઘર બેઠા જ ગરબા શીખી શકશો આપણે એટલું કરવાનું કે આજુબાજુમાં જેટલા રહેતા હોય એને બોલાવી લેવાના 10-15 લોકોને ભેગા મળીને શીખવાનું અને વિડીયો સ્ટાર્ટ કરી દેવાનો બટ તમારે મારા હરેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે લાઇક કરવું પડશે છતાં પણ કોઈ ક્વેરી છે યા તો કોઈ બીજા સ્ટેપની રિક્વાયરમેન્ટ છે તો નીચે અમારો નંબર્સ પણ આપેલો છે તમે એમને વોટ્સઅપ કરી શકો છો બટ નોટ કોલ ઓનલી વોટ્સએપ ઓકે તમારા કોઈ પણ ગરબા કોઈ પણ જાતના ગરબાની હેલ્પ કરી શકશું અમે લોકો થેન્ક યુ